वंदे मातरम। विद्यार्थी मित्रों, हूँ आहिर भावना बेन श्री वशिष्ठ विद्यालय मां धोरण चार मां अंग्रेजी विषय भणावुं छुं। तो विद्यार्थी मित्रों, आज आपणे एक सरस मजानी एक्टिविटी जोवाना छे अने ए एक्टिविटी छे आपणी लेमन जूस एटले के लींबू शरबत। विद्यार्थी मित्रों, लींबू शरबत पीवाथी आपणने घणा बधा फायदा थाय छे ए तमने खबर ज हशे। लींबू शरबत पीवाथी आपणने खूब सरस मजानी एनर्जी मळे छे अने लींबू शरबत पीवाथी आपणो थाक अने नबळाई पण दूर थाय छे। अत्यारे ज्यारे कोरोना महामारी चाले छे त्यारे डॉक्टर पण आपणने लींबू पाणी पीवानी सलाह आपे छे। तो चालो आपणे सरस मजानुं लींबू शरबत बनावी। सौ प्रथम विद्यार्थी मित्रों, तमे अहीं जोई शको छो एक डीश नी अंदर लींबू मूक्यू छे, एनी साथे आदू छे, अहीं खांड छे, आ मीठू छे अने जीरू छे। आ बधी वस्तुनो उपयोग करीने आपणे आजे सरस मजानुं लींबु शरबत बनावाना छे। तो सौ प्रथम आपणे लींबुमांथी लींबुना बी छे एने काढी नाखीशुं अने जे लींबु पाणी छे एने एक तपેલીમાં નીચવીશું। સૌ પ્રથમ લીંબુ પાણી લઈ લઈશું। હવે અહીં આપણે સરસ મજાનું લીંબુ પાણી લઈ લીધું છે। હવે એની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર આપણો શરબતને મીઠાશ કરવા માટે ખાંડ નાખવી પડશે। તો આપણે અહીં સુગરનો ઉપયોગ કરીશું। ખાંડને અંગ્રેજીમાં સુગર કહેવાશે। ખાંડ નાખ્યા પછી આપણે લીંબુ શરબતને હલાવીશું, કારણ કે આપણે એની અંદર ખાંડ થોડી ઓગાળવાની છે। એના માટે સરસ મજાની ખાંડ ઓગળી જાય પછી હવે એમાં ખાંડ ઓગળી ગઈ છે ત્યાર પછી એમાં તમે થોડું સ્વાદ માટે મીઠું નાખી શકો છો અને થોડું જીરું પણ એડ કરી શકો છો। હવે તમારા શરબતની અંદર જીરું મીઠું પણ એડ થઈ ગયું છે। હવે તમારે થોડો વધુ સ્વાદ જોઈતો હોય અને આ શરબતને થોડું વધુ ટેસ્ટી બનાવવું હોય તો તમે એની અંદર આદુ પણ એડ કરી શકો છો। થોડું છીણીને થોડું આદુ નાખી દઈએ। જીરું મીઠું અને આદુ એડ કર્યા પછી આપણે થોડું પાછું શરબતને હલાવીશું, બને એટલું આપણે શરબતને વધારે હલાવીશું કે શરબત તમારું વધુ ટેસ્ટી થાય અને ખાંડ પૂરેપૂરી ઓગળી જાય, જીરું પૂરેપૂરું ઓગળી જાય અને મીઠું પણ, અને આપણે જે આદુ છીણીને નાખ્યું છે એ આદુનો ટેસ્ટ પણ તમારા શરબતની અંદર ખૂબ સરસ મજાનો આવશે। તો આપણે આદુને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ શરબતને આપણે એક ગ્લાસની અંદર ઘણી વડે ગાળી લઈશું। વિદ્યાર્થી મિત્રો, આ તમારું શરબત સરસ મજાનું શરબત રેડી છે। આ શરબત પીવાથી મેં તમને આગળ કીધું એ પ્રમાણે આપણને ઘણા બધા ફાયદા થાય છે, આપણને શારીરિક એનર્જી પણ મળી રહે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। તો આપણે દરેકે આ લીંબુ પાણી પીવું જોઈએ। તમે બધા ઘરે લીંબુ શરબત બનાવવાની પ્રેક્ટિસ કરજો। થેન્ક યુ।